नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ विडियो में अपने अंत्येष्टि सहाय योजना अंतर्गत जे ऑफिशियल परिपत्र की विगते संपूर्ण माहिती मेळवीशुं। तो विडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर देवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आप सब जाणो छो के राज्य सरकार द्वारा अंत्येष्टि सहाय योजना नामनी एक नवी योजना शुरू करेल छे, जे अंतर्गत जे अंतिम क्रिया करवा माटे रुपया 5000 नी सहाय आपवामां आवे छे। तो ते अंगेनो ऑफिशियल परिपत्र जाहेर करी देवामां आवेल छे, जे आपणने सोशियल मीडियाना माध्यमथी मळेलो छे। तो ते आपणे परिपत्रनी विगते संपूर्ण माहिती मेळवीशुं। तो शुं तमे निराधार वृद्ध सहायनो लाभ मेळवो छो? तो आ वीडियो ने अचूक जोजो, केम के आ अंत्येष्टि सहाय योजना ए निराधार वृद्ध सहाय योजना साथे संकळायेली एक नवी योजना छे। तो आम अंत्येष्टि सहाय योजना विशेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे परिपत्र पर जईए अने त्यां विगतो आपणे जोईए। तो मित्रों, आप अपनी सामे जे आ परिपत्र छे ते जोई शको छो के सामाजिक न्याय अने अधिकारिता विभाग गुजरात राज्य गांधीनगर द्वारा आ परिपत्र जाहेर करवामां आवेल छे, जे तारीख 6/7/2022 ना रोज जाहेर करवामां आवेल छे। अने आ परिपत्र आपणने सोशियल मीडियाना माध्यमथी मळेलो छे, जेनो विषय छे वृद्ध सहाય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂપિયા 5000 ની સહાય માટેની અંત્યષ્ટિની યોજના। तो आम जे अंतिम क्रिया माटेनी आ एक नवी योजना शुरू करवामां आवेल छे, जेमां रुपया 5000 नी सहाय मळवापात्र थशे। तो शुं संपूर्ण विगत छे ते आपणे परिपत्रनी विगते माहिती मेळवता जईए। तो सौप्रथम अहींया तमे ठराव जोई शको छो के राज्य सरकारनी निराधार वृद्ध सहाय योजनानो लाभ मेळवता निराधार वृद्धो अने राष्ट्रीय वृद्ध पेन्शन योजनामां गरीबी रेखा हेठळ समाविष्ट कुटुंबना वरिष्ठ नागरिकोने आ योजनानो लाभ आपवामां आवे छे। तो योजनानो लाभ मेळवता होय तेवा ज वरिष्ठ નાગરિકોનું અવસાન થયે તેમના કુટુંબને મદદરૂપ થવા સરકારશ્રી દ્વારા વર્ષ 2022-23 થી વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનોની અંત્યષ્ટિ માટે રૂપિયા 5000 ની સહાયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। તો આમ મિત્રો, જે પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ વર્ષ 2022-23 થી વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનોની અંત્યષ્ટિ માટે રૂપિયા 5000 સહાય ચૂકવવા માટે અમલીકરણ માળખું નીચે મુજબ નિયત કરવામાં આવે છે। તો આપણે સૌપ્રથમ આપણે તેનું અમલીકરણ માળખું જોઈ લઈએ કે યોજનાનું અમલીકરણ કરનાર તંત્ર। તો અહીંયા તમે જોઈ શકો છો કે યોજનાનું અમલીકરણ કરનાર તંત્રની વિગતો આપવામાં આવેલી છે, જેમાં આપણે જોઈએ કે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની નિયામક સમાજ સુરક્ષા પ્રભાગની કચેરી ગાંધીનગરની વૃદ્ધ સહાય યોજનાના અમલીકરણ જવાબદારી વંચાણ 2ના ઠરાવથી મામલતદારશ્રીની કચેરીઓને આપવામાં આવેલ છે, જે અન્વયે અરજીઓ મંજૂર નામંજૂર અને સહાયની ચૂકવણી કરવાની સત્તા મામલતદારશ્રીઓની કચેરીને આપવામાં આવેલ છે। અને સરકારશ્રીની નવી અંત્યષ્ટિ યોજનાનો લાભ પણ વૃદ્ધ સહાય મેળવતા હોય તેવા જ લાભાર્થીઓને આપવાનો હોવાથી આ યોજનાની અરજીઓ મંજૂર નામંજૂર અને ચૂકવણી કરવાની સત્તા તાલુકા મામલતદારને આપવામાં આવે છે। તો મિત્રો, આ પ્રમાણે જે વૃદ્ધ સહાય યોજનાની અરજી મંજૂર કરવાની નામંજૂર કરવાની અને તેના ચૂકવણીની સત્તા જે મામલતદાર કચેરીને આપવામાં આવેલ છે, તે જ પ્રમાણે જે અંત્યષ્ટિ યોજના પણ તેની સાથે સંકળાયેલી એક યોજના છે, જેથી જે અંત્યષ્ટિ યોજનાના લાભાર્થીઓને પણ લાભ આપવાની યોજના મંજૂર કરવાની નામંજૂર કરવાની અને તેની ચૂકવણી કરવાની સંપૂર્ણ સત્તા છે તે તાલુકા મામલતદારને આપવામાં આવેલી છે। તો આ પ્રમાણે તમે મિત્રો અહીંયા તેનું જે સત્તા આપવામાં આવેલી છે તે પરિપત્રમાં ઉલ્લેખ જોઈ શકો છો। તો આ પ્રમાણે આ યોજના અંતર્ગત જો તમે અરજી કરશો તો તમારી અરજી મંજૂર નામંજૂર કરવાની અને તેના ચૂકવણા કરવાની સંપૂર્ણ સત્તા મામલતદારને રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આગળ શું શું વિગતો આપવામાં આવેલી છે, કે આ યોજનાની અરજી કચેરીને મળ્યા બાદ મંજૂર નામંજૂર કરવાની સમય મર્યાદા 60 દિવસની રહેશે। તો આમ જે તમે અરજી કરશો તે અરજીને મંજૂર નામંજૂર કરવાની સમય મર્યાદા 60 દિવસની છે, એટલે કે તમારી અરજીનો નિકાલ 60 દિવસમાં થઈ જશે। ત્યાર પછી આગળ છે કે તાલુકા મામલતદારના અરજીના હુકમ સામે અપીલ કરવાની સત્તા સંબંધિત પ્રાંત અધિકારીને આપવામાં આવેલી છે,
એટલે કે જો તમારી અરજી નામંજૂર થયેલી હોય પણ તમે તે મામલતદારના હુકમ સામે અપીલ કરવા માગતા હોય તો આવી અપીલ સાંભળવાની સત્તા પ્રાંત અધિકારીને આપવામાં આવેલી છે. તો આમ જે અંત્યષ્ટિ સહાય યોજનાની અરજી છે તેની નામંજૂર થઈ હોય અને તમે અપીલ કરવા માગતા હોય તો પ્રાંત અધિકારીને તમારે તેની અપીલ કરવાની રહેશે. ત્યાર પછી આગળ છે કે પ્રાંત કચેરીને અપીલ અરજી મળ્યા બાદ મંજૂર નામંજૂર કરવાની સમય મર્યાદા 30 દિવસની છે. તો આમ જે તમે પ્રાંતમાં અપીલ કરશો તો તે અંતર્ગત તેની નિકાલની સમયમર્યાદા 30 દિવસની રાખવામાં આવેલી છે અને પ્રાંત અધિકારીને હુકમ આખરી ગણવામાં આવશે. તો પ્રાંત અધિકારી દ્વારા મંજૂર કરેલી અરજીની જાણ સંબંધિત તાલુકા મામલતદારને કરવાની રહેશે અને જેને ધ્યાને લઈ ચૂકવણાની પ્રક્રિયા સંબંધિત તાલુકાના મામલતદાર દ્વારા કરવાની રહેશે. તો આમ જે અપીલ થઈ હોય અને પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરી અને આખરી નિર્ણય લેવામાં આવશે તેના ઉપર કોઈ અપીલ થઈ શકશે નહીં અને પ્રાંત અધિકારીએ જે અરજીઓને મંજૂર કરેલી હશે તેની જાણ મામલતદારને કરવાની રહેશે અને તે હુકમને આધારે મામલતદાર કચેરી દ્વારા તેનું ચૂકવણું કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે મામલતદાર કચેરીએ કરવાની થતી કાર્યવાહી. તો મામલતદાર કચેરીએ આ અરજી અન્વયે શું શું કાર્યવાહી કરવાની થશે તો તેની વિગત પણ આપણને અહીંયા આપવામાં આવેલી છે. તો તેમાં જોઈએ કે અરજદારની અરજીમાં દર્શાવેલ સિનિયર સિટીઝન સરકારશ્રીની વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવતા હતા તેની ખરાઈ કરવાની રહેશે. તો મામલતદાર કચેરીમાં સૌ પ્રથમ જે અરજી આવે તેની ખરાઈ કરવાની રહેશે કે જે સિનિયર સિટીઝનની વૃદ્ધ સહાયની યોજના છે તે અંતર્ગત આ અરજદારના જે કોઈ ગુજરનાર હોય તેઓ લાભ મેળવતા હતા કે કેમ તો તેની ખરાઈ કરવાની રહેશે. અને ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનના અવસાન થયા પછીના માસની સહાય જો તેમના એકાઉન્ટમાં જમા થયેલ છે કે નહીં તેની ખરાઈ કરી અને જો અવસાન થયા બાદ આવી સહાયની રકમ જમા થયેલી હોય તો તે વૃદ્ધ સહાયની રકમ અરજદાર પાસેથી પરત મેળવી અને સરકારશ્રીમાં જમા કરાવવાની રહેશે. તો આમ જો અવસાન થયા પછી પણ વૃદ્ધ સહાયની રકમ જમા થયેલી હશે તો તે અરજદાર પાસેથી રિકવર કરવામાં આવશે અને ત્યાર પછી મામલતદાર કચેરી દ્વારા તે રકમને સરકારમાં જમા કરાવવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ કે અવસાન પામનાર વરિષ્ઠ નાગરિકની વૃદ્ધ સહાય NSAP પોર્ટલ પરથી ડિસકન્ટિન્યુ કરવાની રહેશે. એટલે કે મિત્રો જે તમારી વૃદ્ધ સહાયની અરજી અન્વયે તમને સહાય મળે છે તે સહાય NSAP પોર્ટલ ઉપરથી દૂર કરી અને તેને ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવશે. તો આમ જે આ પ્રમાણે અરજી મળશે ત્યાર પછી તમારી જે આગળની જે વૃદ્ધ સહાયની રકમ મળતી હતી તેને ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવશે. અને ત્યારબાદ આગળ જોઈએ કે અરજદારે રજૂ કરેલા સાંધિક કાગળોની ચકાસણી કરી અને નિયત સમયગાળામાં મંજૂર નામંજૂર કરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો તમે જે અરજી રજૂ કરો છો તેને સમયમર્યાદા એટલે કે 60 દિવસની અંદર મંજૂર નામંજૂર કરવાની રહેશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ચૂકવણીની પ્રક્રિયા શું રહેશે. તો મિત્રો સહાયની રકમ ₹5,000 DBT મારફતે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. તો આમ જે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો જેમ DBTના માધ્યમથી લાભ મળે છે તે મુજબ જ આ જે ₹5,000ની રકમ છે તે DBT મારફતે જે અરજદાર હોય તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. અને યોજનાની દેખરેખ અને નિયંત્રણની વિગતમાં આપણે જોઈએ તો તેની પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલ છે કે આ યોજનાના દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્ય કક્ષાએ નિયામક શ્રી સમાજ સુરક્ષા પ્રભાગની કચેરી, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર કચેરી અને તાલુકા કક્ષાએ તાલુકા મામલતદારની કચેરી રહેશે. તો આમ તેનું દેખરેખ અને નિયંત્રણ આ પ્રમાણેની કચેરીઓ દ્વારા કરવામાં આવશે. અને ત્યાર પછી આગળ જોઈએ કે લાભાર્થીએ અરજી કરવાની પ્રક્રિયા. તો લાભાર્થીએ કઈ રીતે અરજી કરવાની તેની પ્રક્રિયા પણ આપણને આપવામાં આવેલી છે કે વૃદ્ધ સહાય મેળવતા હોય તેવા જ સિનિયર સિટીઝનનું અવસાન થતાં 1 વર્ષના સમયગાળામાં તેમના સીધી લીટીના વારસદારોએ આ સહાય મેળવવા માટે અરજી કરી શકશે. તો આમ મિત્રો જે વૃદ્ધ સહાય મેળવતા હોય તેવા જે વૃદ્ધનું અવસાન થશે તો તેવા કિસ્સામાં તેમના જે કંઈ સીધી લીટીના વારસદાર હોય તેમના દ્વારા 1 વર્ષની સમય મર્યાદામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે આગળ શું માહિતી આપવામાં આવેલ છે. તો તેમાં જોઈએ કે પતિ પત્ની વૃદ્ધ પેન્શન મેળવતા હોય અને તેમાંથી કોઈનું અવસાન થતાં અરજી કરવાનો પ્રથમ અધિકાર પતિ કે પત્નીનો રહેશે. જો આ બંનેમાંથી કોઈ હયાત ના હોય
તો તેના વારસદારો અરજી કરી શકશે। તો આમ જો પતિ પત્ની બંને સહાય મેળવતા હોય અને પતિ અથવા તો પત્નીનું અવસાન થાય તો તેવા કિસ્સામાં આ પ્રમાણે જે પ્રથમ અધિકાર જો પત્ની અવસાન પામે તો પતિનો રહેશે અને પતિ અવસાન પામે તો પ્રથમ અધિકાર પત્નીનો રહેશે અને જો બેમાંથી કોઈ પણ ન હોય તો તેમના વારસદારો અરજી કરી શકશે। તો આ પ્રમાણે આખી જે અરજીની પ્રાથમિકતા રહેશે। ત્યાર પછી આગળ જોઈએ કે એકથી વધુ વારસદારના કિસ્સામાં અરજદારના પક્ષમાં સંમતિપત્રક નમૂના મુજબ સાથે રાખી અને અરજી કરવાની રહેશે। તો આ સાથે એક નમૂનાનું પત્રક પણ આપવામાં આવેલું છે। તો એકથી વધુ વારસદારો હોય તો તે નમૂનામાં સંમતિ લઈ અને અરજી સાથે રજૂ કરવાની રહેશે। ત્યાર પછી આગળ જોઈએ કે અરજદારે મરણ પામનાર વૃદ્ધ પેન્શન મેળવતા હતા તે અંગેનો પુરાવો જેવા કે પેન્શન મંજૂરીનો હુકમ ના હોય તો મરણ પામનારના પેન્શન જે બેંકમાં જમા થતા હોય તે બેંક એકાઉન્ટની વિગત અને આધાર નંબર રજૂ કરવાનો રહેશે। તો આ પ્રમાણે મિત્રો જે પેન્શન મંજૂરીનો હુકમ હોય અથવા તો જે બેંકમાં રકમ જમા થતી હોય તે બેંકનું જે સ્ટેટમેન્ટ હોય અથવા તો બેંકની પાસબુકની ઝેરોક્સ છે તે આખે આખી તમારે જોડવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે અરજદારે પોતાની નામ અને મરણનાર સાથેનો સ્પષ્ટ રીતે સંબંધ દર્શાવવાનો રહેશે। એટલે કે ગુજરનાર સાથે તેમનો શું સંબંધ હતો કે શું સંબંધ છે તે સ્પષ્ટ રીતે દર્શાવવાનો રહેશે અને અરજદારે DBT મારફતે સહાય મેળવવા માટે પોતાનો બેંક એકાઉન્ટ નંબર અને આધાર નંબર આપવાનો રહેશે। ત્યાર પછી આપણે આગળની વિગતો જોઈએ કે મિત્રો અરજદારે આ યોજનાનો લાભ મેળવવા માટે નિયત નમૂનાના અરજીપત્રકમાં જરૂરી આધારો રાખીને તાલુકા મામલતદારશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે અને તાલુકા મામલતદાર કચેરી પાસેથી અરજી સ્વીકાર્યાની પહોંચ મેળવી લેવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો જે આ અંત્યેષ્ટિ સહાય યોજના છે તે અંતર્ગત તમારી અરજી છે તે તાલુકા મામલતદારને રજૂ કરવાની રહેશે અને તાલુકા મામલતદાર કચેરી દ્વારા અરજી ના મંજૂર કરવાના કિસ્સામાં સંબંધિત પ્રાંત અધિકારીને 30 દિવસમાં અપીલ અરજી રજૂ કરવાની અરજદાર રજૂ કરવાની રહેશે। તો આમ જો મામલતદાર દ્વારા તમારી અરજી ના મંજૂર કરવામાં આવે તો તેવા કિસ્સામાં પ્રાંત અધિકારીને અરજદારે 30 દિવસની અંદર અપીલ અરજી રજૂ કરી દેવાની રહેશે। તો આ પ્રમાણે સંપૂર્ણ જે જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ઉપસચિવની સહી દ્વારા આ પરિપત્ર જાહેર કરી દેવામાં આવેલો છે। તો આ પ્રમાણે સંપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવેલ છે। તો મિત્રો આશા રાખીએ કે જે આ અંત્યેષ્ટિ સહાય યોજના અંતર્ગત જે પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।